नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गुजराती केकारोनी अंदर प्रकरण नंबर 3 એટલે કે પાઠ 3 ભણી રહ્યા છીએ કે સવારે ચળ સળવળ। તો એની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે જે જાનકીબહેન અને સરિતાબહેન છે એમણે જે સીઆઈડી ઓફિસર જે વર્ષિલ નાગરેચા ને જે વાત કરેલી હતી કે બેમનું પાકીટ ડેબિટ કાર્ડ વગેરે ચોરાઈ ગયેલું છે, તો આ જે વર્ષિલ નાગરેચા છે એ શું કરી રહ્યો છે, તો કે એમણે શોધી રહ્યો છે, એમાંથી એકને એમણે શોધ્યો તો એ શું નીકળો, વિજય ટંડેલ નીકળો અને એ કોચ હતો। હવે એમને એક બીજો વ્યક્તિ સંકમંદ જોવા મળ્યો છે, તો આપણે જાણીએ કે એ હકીકતમાં પાકીટમાર છે કે કેમ। તો આ પુરુષ એકદમ ટાપ ટીપ વાળો હતો, તેના વાળ વ્યવસ્થિત ઓળેલા હતા એટલે કે અપ ટુ ડેટ હતો, ટાપ ટીપ વાળો એટલે કે વ્યવસ્થિત અપ ટુ ડેટ હતો। તેના બૂટ આજે કરેલી પોલીસથી ચમકતા હતા એટલે કે એમણે આજે જ પોલીસ કરાવ્યા હશે એવા એમના બૂટ હતા। કેવા એમના બૂટ હતા, તો કે આજે જ પોલીસ કરાવ્યા હોય એવા એમના બૂટ હતા, બરાબર। આગળ તેના કપડાં ઇસ્ત્રી ટાઈટ હતા, એમના કપડાં કેવા હતા, તો કે એમના કપડાં ઇસ્ત્રી ટાઈટ, ઇસ્ત્રી કરેલા હોય એવા હતા। હું તેની નજીક ગયો તો તે ત્યાંથી સરકી જવા માંડ્યો, એટલે કે હું જેમ જેમ એની નજીક જવા લાગ્યો તો તે ત્યાંથી શું થવા લાગ્યો, તો કે ધીમે ધીમે ત્યાંથી સરકવા લાગ્યો, નીકળવા માંડ્યો, બરાબર। કારણ કે એને ખ્યાલ આવી ગયો હશે કે હું એમને પકડવા માટે આવી રહ્યો છું। મેં ફરીથી હેલો કેપ્ટન કિશન કહી હાથ લંબાવ્યો, મેં એમના પર ટ્રાય કરી અજમાવ્યું અને કીધું હેલો કેપ્ટન કિશન, હાથ લંબાવ્યો, પણ તેણે સાંભળ્યું ન હોય તેમ તે ઝડપથી આડો અવળો ચાલવા માંડ્યો, એટલે કે એમણે સાંભળ્યું જ ન હોય એવી રીતે તે ઝડપથી આડો અવળો ચાલવા માંડ્યો, બરાબર, એટલે કે ત્યાંથી નીકળવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો। મેં તેનું કાંડું કચકચાવીને પકડ્યું, એટલે કે મેં પાછળથી એનું કાંડું ઝડપથી પકડી લીધું, એટલે કે જે હાથ હતો એનો પકડી લીધો, કચકચાવીને એટલે કે ખૂબ જ વધારે બળ વાપરીને મેં પકડ્યું, અને બીજે હાથે સટાક કરતું મારું આઈ કાર્ડ કાઢી તેની આંખો સામે ધરી દીધું, એટલે એક હાથે મેં કાંડું પકડ્યું અને બીજે હાથે મારું જે ઓળખ કાર્ડ હતું, આઈ કાર્ડ એટલે કે ઓળખ કાર્ડ હતું, એ તેની આંખો સામે ધરી દીધું, એટલે કે એમને મેં બતાવ્યું। જી વર્ષિલ નાગરેચા, સીઆઈડી ગુજરાત, એટલે કે હું વર્ષિલ નાગરેચા છું અને સીઆઈડી ઓફિસર છું અને ગુજરાતમાં છું એટલે કે ગુજરાતનો। પછી તે સરખો ઊભો રહ્યો ને નમ્રતાથી બોલ્યો, સર બોલો સી વાત છે, એટલે કે ત્યાં સુધી તો એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ મેં જેવું એમને મારું આઈ કાર્ડ બતાવ્યું અને કીધું કે હું સીઆઈડીમાંથી છું, બરાબર, હા, તો એ સરખો ઊભો રહ્યો અને નમ્રતાથી બોલ્યો, સર બોલો શી વાત છે। જો આમાં શું આવશે, સીઆઈડીનું પૂરું નામ ક્રાઇમ બ્રાન્ચ ઓફ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ, બરાબર, એટલે એ બોલ્યો, નમ્રતાથી બોલ્યો, સર બોલો શી વાત છે, મેં તેનું પાકીટ જોવા માંગ્યું, લાવ ભાઈ તારું પાકીટ લાવ દો। તેનું નામ સોમુ સાંગી હતું, એનું નામ શું હતું, સોમુ સાંગી, અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટ પણ હતી। શું કહે છે, મેં તેનું પાકીટ જોવા માંગ્યું, તેનું નામ સોમુ સાંગી હતું અને તેના પાકીટમાં 500 રૂપિયાની કડકડતી 8 નોટ પણ હતી। એકદમ અપ ટુ ડેટ તૈયાર રહેતા માણસનું પાકીટ નવાય લાગે તેટલું અવ્યવસ્થિત હતું। હવે જો એમના કપડાં કેવા હતા, ઇસ્ત્રી ટાઈટ હતા, બૂટ કેવા હતા, તો કે પોલીસ કરેલા હતા, એટલે વ્યક્તિ અપ ટુ ડેટ હતો, કમ્પ્લીટ તૈયાર હતો, તો એનું પાકીટ પણ વ્યવસ્થિત જ હોવું જોઈએ, પણ એમનું પાકીટ આપણને નવાય લાગે આશ્ચર્ય થાય તેટલું અવ્યવસ્થિત હતું। પાકીટની એક બાજુએ 10 અને 20ની નોટો વ્યવસ્થિત ગોઠવેલી હતી, એટલે કે પાકીટની એક તરફ 10 રૂપિયાની અને 20 રૂપિયાની નોટો હતી, એ વ્યવસ્થિત ગોઠવેલી હતી, તે બધી નોટ પર
ત્રણ સિંહની નિશાની એક જ બાજુએ હતી. જોયું કેટલી વ્યવસ્થિત હશે કે ત્રણ સિંહની નિશાની એક જ બાજુએ હતી. જ્યારે 500ની નોટો અસ્ત વ્યસ્ત હતી, એટલે કે 500 રૂપિયાની જે નોટો હતી એ કેવી હતી, 8 નોટો હતી એ અસ્ત વ્યસ્ત આડાઅવળી હતી. અને તેમાં કેટલીક નોટો પર ગાંધીજીના ચહેરાની છાપ સીધી હતી તો કેટલીક પર ઊંધી હતી. એટલે કે નોટો આડાઅવળી હતી, એક જ બાજુ, બધી જ બાજુ ગાંધીજીના ચિત્ર એક જ બાજુ દેખાય એવી નહોતી. બધું મળીને તેના પાકીટમાં 4,070 રૂપિયા હતા, એટલે કે 4,000 રૂપિયા આજે 500-500ની નોટના હતા અને બાકી 10 રૂપિયા અને 20 રૂપિયા થઈને 70 રૂપિયા હતા. સોમુ સાંગી મારી આંખમાં આંખ મેળવીને વાત નહોતો કરતો, એટલે કે મારી સાથે નજર સામે નજર મેળાવીને તે વાત કરતો નહોતો. નીચું મોં કરીને ઊભો હતો, નીચું મોઢું રાખીને ઊભો હતો. એટલે ખ્યાલ આવી ગયો કે નક્કી તે આ જે વ્યક્તિ જે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ પાકીટમાર, તે કદાચ આ જ હશે. બરાબર, આગળ વધીએ. લુક એટ મી, મારી સામે જો. લુક એટ મી, મારી સામે જો. મેં આદેશ કર્યો, મેં હુકમ કર્યો. તેના ચહેરા પર પણ મૂછ નહોતી. હવે હું ખરેખર નિરાશ થઈ ગયો, એટલે કે મેં જોયું તો એના ચહેરા ઉપર મૂછ નહોતી, એટલે હું પણ ખરેખર નિરાશ થઈ ગયો. બરાબર, મને એમ થયું કે કદાચ આ પણ વ્યક્તિ કદાચ નહીં હોય, તો એવું બને તો હવે હું શું કરીશ એમ. ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલો, ઊભી લીટીવાળું ખરું, ગુલાબી શર્ટ ખરો, આગળથી ટાળવાળો અને મહેંદીના કારણે રંગીન વાળવાળો ત્રીજો પુરુષ મળવાની શક્યતા નહિવત હતી. એટલે કે મને બીજો પુરુષ આજે મળ્યો એ સોમુ સાંગી હતો, બરાબર, પણ હવે મને ત્રીજો પુરુષ આવો જ ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેર્યું હોય, ટાળવાળો હોય આગળથી, પાછળથી વાળ લાંબા હોય, એમાં મહેંદી નાખી હોય, તો આવો મને ત્રીજો પુરુષ મળવાની શક્યતા ઓછી હતી. ભલે મૂછ નથી, પણ તેના પાકીટમાં 500ની નોટ તો છે ને. મનમાં આશા જાગી ઉઠી, એટલે મને મનમાં વિચાર આવ્યો કે કંઈ વાંધો નહીં, એના મોઢા ઉપર ભલે હોઠ ઉપર મૂછ નથી, પણ એના પાકીટમાં 500ની નોટ તો છે ને, એ પણ 8 જ છે, બરાબર, અને એ પણ અસ્ત વ્યસ્ત છે, એટલે નક્કી આ હોવો જોઈએ. હવે શું થશે, ચર્ચા કરો. શિક્ષક તમારી ધારણાઓ બોર્ડ ઉપર લખશે. શું આ સોમુ સાંગી છે એ જ ચોર હશે કે નહીં હોય, બરાબર, તો એ આપણે વાત કરવાની છે. તો જોઈએ આગળ. મેં સોમુ સાંગીની તલાશી લીધી, એટલે કે મેં એને તપાસ્યો, તેના ખિસ્સા ફંફોસ્યા, એટલે કે ખિસ્સા ચેક કર્યા, કદાચ તેના કોઈ ખિસ્સામાંથી નકલી મૂછ અને ડેબિટ કાર્ડ મળી આવે, એટલે મેં એના ખિસ્સા ફંફોરવાનું શરૂ કર્યું. કદાચ એના ખિસ્સામાંથી મને નકલી મૂછ કે ડેબિટ કાર્ડ કદાચ મળી જાય તો મને પાક્કો ખ્યાલ આવી જાય. પણ કમનસીબે તેના ખિસ્સામાંથી તો ચાવીઓના એક ઝુમખા સિવાય કંઈ ન મળ્યું, એટલે ચાવીઓનો ઝુમખો મળ્યો, એટલે કોઈ કહે ને ચાવીઓનો જુડો, કે ઘણી બધી ચાવીઓ હોય, એ ઝુમખો મને મળ્યો, બીજું કંઈ ન મળ્યું. મને ખાતરી થઈ ગયેલી કે સોમુ જ પાકીટમાર છે. મને ખાતરી હતી કે આ જ વ્યક્તિ સોમુ સાંગી છે, એણે જ પાકીટ માર્યું હોય. પાકીટ માર્યું હોય એટલે કે એમણે જ આ શું કર્યું હશે, પૈસા ચોર્યા હશે. એક તો તેનો દેખાવ મારા સ્કેચ સાથે મળતો આવતો હતો, એટલે કે એનો દેખાવ જે હતો એ કોની સાથે મળતો હતો, મારા સ્કેચ સાથે મળતો હતો. મેં જે ચિત્ર દોર્યું હતું એમની સાથે મળતો હતો. અને બીજું, તેના પાકીટમાં 500ની કડકડતી 8 નોટ હતી. એક તો એનો સ્કેચ, સોરી, એનો જે મેં સ્કેચ તૈયાર કર્યો હતો એમની સાથે એમનો દેખાવ મળતો હતો. બીજું કે એના પાકીટમાં પણ 500ની કડકડતી 8 નોટ હતી. આ પુરાવા તો હતા, પણ સાબિતીનું શું. ચલો, પુરાવા તો મળી ગયા, પણ હવે સાબિત કરવાનું છે કે આ સોમુ સાંગી જ પાકીટમાર છે કે કેમ. મેં ફરી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા ફરવા કહ્યું. તે ખચકાટ સાથે ફર્યો, એટલે કે મેં ફરી પાછી મારી ચિત્રપોથી કાઢી અને સોમુને ઊંધા, એટલે કે પીઠ બતાવવાનું મને કહ્યું, એટલે કે ચહેરો આગળ રાખ, પીઠ મારી બાજુ રાખ. એવી રીતે મેં ઊંધા ફરવા કહ્યું.
તે ખચકાટ સાથે સંકોચન સાથે ફર્યો। હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં મારી નજર રિવર ફ્રન્ટના વિજય રેખાવાળા પુલ પર પડી। એટલે શું કહે છે, હું તેનું રેખાચિત્ર દોરવા જતો હતો ત્યાં જ મારી નજર ક્યાં પડી, રિવર ફ્રન્ટના વિજય રેખાવાળા। બરાબર, ઓલું કયું રેખા હતી, તો કે પ્રારંભ રેખા હતી। હવે કઈ રેખા થઈ ગઈ, વિજય રેખાવાળા પુલ પર પડી। લાલ હોડીવાળા નાવિકો હરીફાઈ જીતી ગયેલા હતા। કઈ હોડીવાળા, તો કે લાલ હોડીવાળા જે નાવિકો હતા એ આ સ્પર્ધા હરીફાઈ જીતી ગયેલા। બીજા અને ત્રીજા નંબરના વિજેતા તેનાથી થોડેક આગે હતા। એટલે બીજા અને ત્રીજા નંબરના જે વિજેતા થવાના હતા એ થોડાક એનાથી આગે, આગે એટલે દૂર હતા। તેની પાછળ સામેની પાળે ઊભેલા લોકો દેખાતા હતા। એટલે કે આ જે બીજા ત્રીજા નંબરના વિજેતા થવાના હતા એ તેનાથી થોડેક આગે હતા, દૂર હતા, અને તેની પાછળ એટલે કે આ વિજેતાની પાછળ સામેની જે પાળી હતી ત્યાં ઊભેલા લોકો મને દેખાતા હતા। તે બાજુના પ્રવેશ દ્વાર નજીક ટિકિટ બારી અને ખાણીપીણીના સ્ટોલ હતા। એટલે કે તે બાજુ જ્યાં પ્રવેશ દ્વાર હતો એની નજીક ટિકિટ બારી અને શું હતા, તો કે ખાણીપીણીના સ્ટોલ હતા। બાકીની હોડીઓ સાબરમતીમાં આમ તેમ ફરી રહેલી, એટલે કે બાકીની જે હોડીઓ જે વિજેતા નહોતી થઈ એ સાબરમતીમાં આમ તેમ ફરતી હતી। બરાબર, ત્યારે જ મને એક વિચાર સ્ફુર્યો, એટલે કે વિચાર આવ્યો। મેં ફટાફટ સોમુનું ચિત્ર ફરીથી દોર્યું। એટલે કે એવા સમયે મને એક વિચાર છે એ તરત જ મનમાં આવ્યો અને મેં ફટાફટ સોમુ સાંગીનું ચિત્ર ફરીથી દોરી નાખ્યું। એક નાનકડા ચોરસમાં પહેલાં મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું, પછી મેં તેના લાંબા વાળ દોર્યા। એટલે શું કહે છે, એક નાનકડા ચોરસની અંદર પહેલાં મેં તેની પીઠનું આમાં મોટું ચિત્ર બનાવ્યું, એમની જે પીઠ હતી પાછળનો ભાગ તેનું, અને પછી મેં તેના લાંબા વાળ દોર્યા। પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું। પછી મેં નદીમાં હોડતી તરતી હોડી વડે મેં આ દ્રશ્ય છે એ દોરી નાખ્યું, એટલે કે ચિત્ર આખું દોરાઈ ગયું અને તેને ધ્યાનથી જોયું। અને શું કહે છે, એને મેં ધ્યાનથી જોયું, એટલે કે ટૂંકમાં એક ચોરસ દોર્યું, એમાં મેં આ સોમુ સાંગીની પીઠ દોરી, મોટી દોરી, અને લાંબા વાળ દોર્યા। પછી મેં નદીના બાકી રહેતો ભાગ જે છે એમાં હોડીના દ્રશ્યો વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું। આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના શઢનો નીચેનો ભાગ અને મારા પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને મેં સોમુની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, શું કહે છે, આ ચિત્રને મેં ધ્યાનથી જોયું તો આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડી છે એ હોડીનો શું હોય, મિત્રો આપને ખ્યાલ છે આ જે હોડી છે એ હોડીનો શું હોય, આવી રીતે ષઢ હોય, એ ષઢની નીચેનો ભાગ અને મારું પહેલું ચિત્ર હતું એમાં દેખાતી હોડીને જોઈને મેં બેને સરખામણી કરી અને મેં સોમુ સાંગીની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કીધું, સોમુ સાંગી ત્યાં જ ઊભો રહે, સોમુ સાંગી તું ત્યાં જ ઊભો રહેજે। એક મહિલાના પાકીટમાંથી 4,000 રૂપિયા અને એક ડેબિટ કાર્ડની ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું, ડાયરેક્ટ કહી દીધું એમણે। જો એટલે એનું કેવું એવું છે કે કદાચ આ જે મૂછો દેખાતી હતી, બરાબર, એ મૂછો કદાચ નહીં હોય, આવું પહેલું ચિત્ર હતું। બીજા ચિત્રમાં એને ખ્યાલ આવ્યો હોળી આ બાજુ આવતા કે આ મૂછ નથી, જો આ બાજુ તો કાંઈ નથી તો આ મૂછ નહીં હોય, એટલે તરત જ એણે કીધું સોમુ સાંગી ત્યાં જ ઊભો રહીજે। બરાબર, તે એક મહિલાના પાકીટમાંથી 4,000 રૂપિયા અને ડેબિટ કાર્ડની તે ચોરી કરી છે એ બદલ હું તારી ધરપકડ કરું છું, હું તને પકડું છું। સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને, એટલે પછી આ પાક્કું થઈ ગયું કે આ સોમુ સાંગી જ પાકીટમાર છે, પછી મેં રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન હતું એમાં આ સોમુ સાંગીને મેં આપી દીધો, સોંપી દીધો, અને કલાક પછી હું રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો।
અને એક કલાક પછી હું આ બહેનોને મેં કીધેલું કે રિવરફ્રન્ટના દરવાજે પહોંચ્યો પ્રવેશ દ્વારે, તો ત્યાં હું પહોંચ્યો. ત્યાં બંને મહિલાને મળીને હું જવા નીકળ્યો, એટલે કે ત્યાં બંને મહિલાને હું મળી લીધું અને કીધું કે ભાઈ આલ્યો તમારી આ વસ્તુ પકડાઈ ગઈ છે બરાબર. અને ત્યાંથી મળીને હું જવા નીકળ્યો ત્યારે મેં સાંભળેલા છેલ્લા શબ્દો હતા, થેન્ક યુ સર, સર તમારો આભાર કે તમે અમને આ મદદ કરી અને અમને પૈસા અપાવ્યા અને ચોરને પણ તમે પકડી પાડ્યો, બરાબર છે. એટલે એમનો આભાર વ્યક્ત કર્યો. જેવી રીતે લાલ હોડીવાળા નાવિકો જેટલો જ હું ખુશ હતો તે દિવસે, એટલે લાલ હોડીવાળા નાવિકો હતા જે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને ખુશ હતા, તો એ દિવસે હું પણ એટલો જ ખુશ હતો. કારણ કે મેં એક જે બંને મહિલાઓ હતી તો એમનું જે ચોર જે ચોરી કરી ગયેલો એમના જે પૈસા હતા એ પૈસા પાછા અપાવવામાં હું સફળ થયો હતો, એટલે હું પણ એટલો જ ખુશ હતો. ત્યાર પછી મિત્રો વાતચીત છે અને આગળના પ્રશ્નો છે જેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.